અને પહેલાં જે રીત જોઈ હતી યુક્લિડની રીત હતી, આ સાદી રીત. સાદી રીતની અંદર જ્યારે ગુસા શોધવાનો હોય અથવા લસા શોધવા, ગુસા શોધવા માટે 28, 35 અને 91 શોધવાનો છે. 28, 35 અને 91. તો 28 એટલે 2 થી ચાલુ કરવાના હંમેશા. 2 એકા 2, 2 ચોક 8. 2 એકા 2, 2 ચોક 8. ફરીથી 2 સિત્તા 2 સિત્તા 14. 7 એકા 7. અહીંયા જોઈએ તો પાછળ 5 છે, આપણને આમાં ચાવી આવડવી જોઈએ. ચાવીની અંદર જોઈએ તો 2 ની ચાવી તો 2 ની ચાવીમાં છેલ્લો અંક જેનો 0, 2, 4, 6, 8 હોય તો એ 2 વડે ભાગી શકાય. એ પછી બીજી આવે 3 ની ચાવી. તો 3 ની ચાવીની અંદર સંખ્યાનો જે સંખ્યા આપી હોય એ સંખ્યાનો સરવાળો અને 3નો ઘડિયો, એનો મતલબ 36 આપેલા હોય તો 36 એટલે એમાં સંખ્યા કઈ? 3 વત્તા 6, 3 ને 6, 9. તો 3 અને 6 એટલે 9 થાય તો 9 3ના ઘડિયામાં આવે. હા, તો એ 3 વડે ભાગી શકાય. કોઈ પણ સંખ્યા એવી કે જેનો થોડી મોટી આવે, 336 લઈ લઈએ. જોઈએ 3 ને 3, 6 ને 6, 12. 3 વત્તા 3 વત્તા 6, 3 ને 3, 6, 6 ને 6, 12. તો 12 3ના ઘડિયામાં આવે. હા, તો એ 3 વડે ભાગી શકાય આ 3ની ચાવી. એ પછી આવે છે 5ની ચાવી. તો 5ની ચાવીમાં શું આવે? તો 5ની ચાવી માટે છેલ્લો અંક કયો આવે? છેલ્લો અંક 0. અવાજ નહીં. 5ની ચાવી છેલ્લો અંક 0 કે 5 હોય. અહીંયા રહ્યો 5, તો 5 વડે ભગાશે. બરાબર. અને છેલ્લી 10ની ચાવી. 10ની ચાવી તમે છેલ્લો અંક 0 હોય, છેલ્લો અંક 0 હોય તો એ 10 વડે ભગાય. ચલો, તો આપણે અહીંયા લઈએ 5 છે તો 5 સિત્તા 35. હવે 7 આવ્યા તો 7 એકા 7. અહીંયા પણ 91 આપણને ખબર છે, 7 13 અથવા 13 સિત્તા જે કરો એ, અને 13 એકા 13. બોલો, ક્લિયર? તો 3 ને 3 આવી ગયા. તો હવે 28ના અવયવ કયા કયા આવ્યા? કે 2 × 2 × 7. પછી કે 35ના અવયવ, અવયવ 5 × 7. અને 91ના અવયવ એટલે 7 × 13. હવે આપણે પહેલું શોધવાનું કીધું ગુસા, ગુરુત્તમ સામાન્ય અવયવ. એનો નિયમ શું? ગુસાનો નિયમ, દરેકમાં અવયવ કેવા હોવા જોઈએ? સરખા. તો સરખા એનો મતલબ અહીંયા 2 છે તો અહીં 2 છે ના, અહીંયા 2 છે ના, એ સરખા કહેવાય નહીં. ચલો, 7, અહીં 7 છે, અહીં 7 છે. હા, 3 એ 3માં 7 છે. તો આપણો જવાબ 28, 35, 91 નો ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે GCD 7 છે. હવે આમાં ગુસા જ આપે, જો લસા પણ કીધો હોત તો, જો લસા પણ કીધો હોત તો લઘુત્તમ સામાન્ય અવયવ HCF આપણે શોધવાનો છે. તો એનો નિયમ થાય બધા અવયવ લેવા પરંતુ મોટી ઘાત વાળા એટલે કે વધુ અવયવ લેવા અને
વધુ અવયવ લેવા. તો આપણે જોઈએ તો હવે આપણને દેખાય છે અહીંયા 2 છે, 5 છે, 7 છે અને 13 છે, એટલે બધા લેવાના છે. 2 લેવાના છે, 5 પણ લેવાના છે, 7 પણ લેવાના છે અને 13 પણ લેવાના છે. અવયવ બધા લેવાના, 2 જેટલી સંખ્યા હોય, 2 છે, 7 દેખાય છે, 5 દેખાય છે અને 13 દેખાય છે. ક્લિયર? હવે અહીંયા 2 કેટલી વાર છે? 2 વાર છે. અહીંયા 2 2 વાર છે. ક્લિયર? પછી અહીંયા કેટલી વાર છે? એક વાર. અહીંયા કેટલી વાર છે? એક વાર. તો વધુ વખત થયું, તો 2 વખત 2 લઈ લેવાના. 5 કેટલી વાર છે? એક જ વાર છે, તો એક જ વાર મૂકી દીધું. 7 અહીંયા એક વાર છે, એક વાર છે, એક વાર, બધા એક એક વાર છે એટલે એક જ વાર. 13 અહીંયા એક જ વાર છે એટલે એક જ વાર. જે વધારે હોય લેવાના. આ બધાનો ગુણાકાર કરવાનો. 2 2 4, 4 પંચા 20, 20 સિત્તા 140, 140 ગુણ્યા 13 18 20. તો લસા થયો 18 20 અને ગુસા થયો 7. શ્રી સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ આવો અને અમારી સફળતાના સહભાગી બનો. અવર વેબસાઇટ ઇઝ www.johukummereaka.com. અવર ફેસબુક ઇઝ સક્સેસ ઓફ SSI. યુટ્યુબ લિંક શ્રી સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ. વી હેવ ડિજિટલ ક્લાસરૂમ and learning mobile app. Sri Saraswati Institute, inspired by God. 1 to 10 and 11, 12, science, commerce, arts, English and Gujarati medium, CBSE, NCERT, DSEB, personal and group tuition, spoken English, mobile 990420 1111, મોબાઈલ 9687069222. થેન્ક યુ.